चीन बाद अमेरिकानुं अर्थतंत्र नबळुं पड्युं होवानुं एक रेटिंग सामे आव्युं। फीचे अमेरिकानी रेटिंगमां घटाडो कर्यो। जो अमेरिकानी सरकार अर्थतंत्रने लगता केटलाक मुद्दाओने लई समाधान करवामां असफळ रहेशे तो आ रेटिंग हजु नीचे जवाने फीचे संकेत आप्या छे। दुनियानुं सौथी मोटुं अर्थतंत्र धरावता देश अमेरिकाने मोटो झटको लाग्यो छे। देशनी आर्थिक स्थिति अने वधी रहेला देवाने जोता फीचे अमेरिकानी रेटिंगने AAA घटाडी AA+ कर्या छे। ફિંચનું એવું પણ કહેવું છે કે અમેરિકામાં છેલ્લા 20 વર્ષમાં ગવર્નન્સની સ્થિતિ બદતર થઈ છે। અગાઉ અમેરિકા આ રેટિંગમાં ટોચ પર હતું। વર્ષ 2011 બાદ અમેરિકાની રેટિંગમાં પહેલીવાર ઘટાડો જોવા મળ્યો છે। ફિચ દુનિયાની ત્રણ સૌથી મોટી સ્વતંત્ર એજન્સીઓમાંની એક છે, જે કોઈપણ દેશ કે કંપનીની ક્રેડિટ શાખનું આકલન કરે છે। જો કે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલે આંકડાને એજન્સીની મનમાની ગણાવી। તેમના કહેવા પ્રમાણે ફિંચે વર્ષ 2018થી વર્ષ 2020ના જૂના ડેટાના આધારે આ રેટિંગ આપ્યું છે। ફિંચે અમેરિકાની ક્રેડિટ રેટિંગ વધારવાની વ્યાપક અસર થઈ શકે છે। તેના કારણે ઇન્વેસ્ટર્સ અમેરિકન ટ્રેઝરીઝને વેચી શકે છે, જેનાથી યીલ્ડમાં વધારો થઈ શકે અને પરિણામે સાર્વત્રિક મોંઘવારીમાં વધારો થઈ શકે છે। કેટલાક પ્રકારની લોનના વ્યાજદરમાં તેને રેફરન્સ માનવામાં આવી રહ્યું છે। ફિંચના કહેવા પ્રમાણે જો સરકાર ખર્ચ સાથે જોડાયેલા મુદ્દા અને માઇક્રો ઇકોનોમિક નીતિઓને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ નહીં રહે તો આગામી દિવસોમાં રેટિંગ વધુ નીચું જઈ શકે છે।